नमस्कार मित्रों, आज आप स्वाध्याय 10 ना एक दाखलो 13मो અને એક એમસીક્યુ 16મો દાખલો છે ઈ બે જોશું। તો જો અહીંયા 16મા દાખલો 13મા દાખલો કયો દીધો છે, જો એકમ સદિશની દિશા, એકમ સદિશની દિશા સદિશો બે સદિશ આપ્યા છે 2y + 4j - 5k અને લેમ્ડા i + 2j + 3k ના સરવાળાની દિશામાં હોય તે સદિશનો i + j + k સદિશ સાથે અદિશ ગુણાકાર 1 હોય તો લેમ્ડા શું અલગ-અલગ શરતો આવી છે પરી એટલે એ આવી છે કે એકમ સદિશ જે છે એ આના સરવાળાની દિશા છે। બે સદિશ આપ્યા છે 2y + 3j + 3k - 5k આપણે લખીએ એના એના સરવાળાની દિશાનો સદિશ કે 2y + 4 j माइनस 5 के अने लेम्डा आई प्लस 2 जे प्लस 3 के ना सरवाड़ा नो सदिश, ना सरवाड़ा नो सदिश कौन था तो आना सरवाड़ा એટલે કે આપણે સરવાળો કરીએ તો એક સદિશ છે 2 4 માઈનસ 5 વત્તા બીજો સદિશ છે લેમ્ડા 2 અને 3 તો આના સરવાળામાં સદિશ શું થાય, સરવાળો કરીએ તો આ 2 વત્તા લેમ્ડા 4 વત્તા 2 એટલે 6 માઈનસ 5 વત્તા 3 એટલે માઈનસ 2 આ જે એટલે સરવાળાનો સદિશ। પણ અહીંયા રકમની અંદર પ્રશ્નમાં એવું કીધું છે કે એકમ સદિશની દિશામાં અને આ સદિશના સરવાળાની દિશામાં એટલે હવે આનો એકમ સદિશ લઈ આવો, આ સરવાળામાં સદિશ તો પડી ગયો પણ તેનો એકમ સદિશ એટલે એના માન વડે ભાગશું કે હવે સદિશોના સરવાળાનો એકમ સદિશ, એકમ સદિશ શું થાય તો કે એકમ સદિશ સરવાળાના સદિશનો એકમ સદિશ છે શું થાય તો કે આ સદિશ, આ સદિશ એટલે 2 વત્તા લેમ્ડા 6 અને માઈનસ 2 છેદમાં એનું માન, એનું માન એટલે 2 + લેમ્ડા 6 અને માઈનસ 2 આ સદિશનું માન। તો આની ગણતરી કરીએ તો આ થશે 2 + લેમ્ડા 6 માઈનસ 2 છેદમાં આનું માન લઈએ તો વર્ગમૂળની અંદર 2 વત્તા લેમ્ડાનો વર્ગ વત્તા 6 નો વર્ગ વત્તા માઈનસ 2 નો વર્ગ એટલે કે સાદુરૂપ આપી દઈએ તો 2 વત્તા લેમ્ડા 6 અને માઈનસ 2 એટલે સદિશ છેદમાં વર્ગમૂળની અંદર 2 વત્તા લેમ્ડાનો વર્ગ 6 નો વર્ગ એટલે 36 અને વત્તા 2 નો વર્ગ એટલે 4। તો આ થયો કે સદિશના સરવાળાનો એકમ સદિશ। હવે એવું કીધું છે બીજી શરત એવી છે કે તે સદિશનો અને આ સદિશનો i + j + k સાથે અદિશ ગુણાકાર એટલે ડોટ ગુણાકાર એક હોય તો તે સદિશ મેળવો, સોરી તો તે તો લેમ્ડા ની કિંમત છે તો આની અંદર લેમ્ડા છે અને આનો i + j + k સાથે ડોટ ગુણાકાર જે છે 1 છે। તો આપણે લખીએ કે બીજી વાત જે આપી છે એ પ્રમાણે શરત મુજબ, અહીંયા જે શરત છે એ મુજબ શરત પ્રમાણે લખીએ તો આ 2 + લેમ્ડા 6 માઈનસ 2 એના છેદમાં જે આપણે માન લીધું છે કે 2 + લેમ્ડા નો વર્ગ વત્તા 36 વત્તા 4 આની સાથે ડોટ ગુણાકાર, કોનો ડોટ ગુણાકાર તો i + j + k, i + j + k લખીએ અથવા લખીએ કે 1 1 1 આની સાથે ડોટ ગુણાકારની અંદર 1 1 1 અને આનો ડોટ ગુણાકાર આપણે રકમની અંદર આપેલો છે કે એનો ડોટ ગુણાકાર જે છે આની સાથે કેટલો છે અદિશ ગુણાકાર તો કે 1 આના બરાબર 1 સાદુરૂપ આપી દઈએ ઉપર ડોટ ગુણાકાર આ બંનેનો એટલે 2 + લેમ્ડા ગુણ્યા 1 એટલે 2 + લેમ્ડા 6 ગુણ્યા 1 એટલે + 6 માઈનસ 2 ગુણ્યા 1 એટલે માઈનસ 2 અને આ છેદમાં જે છે એને આપણે સામે જવા દઈએ તો 1 સાથે ગુણાકાર માં એટલે શું થાય તો કે 2 વત્તા લેમ્ડા નો વર્ગ વત્તા 36 વત્તા 4 એટલે 40 અને સાદુરૂપ આપીએ તો + 2 - 2 જાય તો લેમ્ડા વત્તા 6
का जो वर्ग लिए तो हूं थाय बने बाजू वर्ग लेता अहींथी लेमडा होता 6 નો વર્ગ અને આ સામેની બાજુ વર્ગ થાય એટલે વર્ગ ને વર્ગમૂળ જશે તો શું આવશે તો કે 2 વત્તા લેમડા નો વર્ગ વત્તા 40 સાદરૂપ આપી આયા તો લેમડા વત્તા 6 નો વર્ગ એટલે પેલા પદ નો વર્ગ એટલે લેમડા નો વર્ગ વત્તા 2 ગણ્યા પછી બીજું પદ એટલે 6 2 12 12 લેમડા વત્તા 6 નો વર્ગ એટલે 36 આના બરાબર સામેની વર્ગ કરશું તો 2 નો વર્ગ 4 વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે 4 લેમડા વત્તા બીજા પદનો વર્ગ એટલે લેમડા નો વર્ગ એટલે વત્તા 40 તો અહીંયા સાદરૂપ આપશો આપણે આ લેમડા સ્ક્વેર અને લેમડા સ્ક્વેર કેન્સલ થાય ભૂલી જશે એટલે કે 12 લેમડા વત્તા 36 બરાબર 4 લેમડા 4 અને 40 એટલે 44 વત્તા 44 4 લેમડા આ બાજુ આવશે એટલે 12 લેમડા છે અહીં તો 12 લેમડા અને 4 લેમડા આ બાજુ હોય તો -4 લેમડા અને સામે 44 છે 36 ને સામે લઈ જાય તો 36 પ્લસ છે 36 થશે માઇનસ એટલે કે 12 લેમડા -4 લેમડા શું થાય તો કે 8 લેમડા 44 -36 એટલે 8 માટે લેમડા બરાબર 8 ના છેદ માં 8 એટલે કે 1 તો આ થઈ લેમડાની કિંમત જે આપણે શરત હતી એનો ઉપયોગ કરીને આપણે લેમડાની કિંમત મેળવી એક એમસીક્યુ નંબર 16 દાખલો જે છે એમસીક્યુ આપેલો છે એમાં એવું કીધું છે કે થીટા એ બે સદિશો એ અને બી વચ્ચેનો ખૂણો હોય તો એ ડોટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવા માટે એ ડોટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવા માટે થીટા ની કઈ કિંમત અલગ અલગ ચાર ઓપ્શન આપ્યા છે તો જો આ એમસીક્યુ માં આપણે ખબર છે કે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય એ અને બી વચ્ચેનો બે સદિશ એ અને સદિશ બી આની વચ્ચેનો ખૂણો થીટા હોય આપણે સૂત્ર ખ્યાલ છે કે cos થીટા બરાબર શું થાય તો કે a ડોટ b છેદમાં a નું માન ઇન્ટુ b નું માન હવે આપણે અહીંયા એવું કીધું છે કે a ડોટ b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવા માટે cos થીટા ને કહી જોઈએ તો a ડોટ b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો આ તો ગ્રેટર ધેન 0 છે a નું માન અને b નું માન માન છે તો માઈનસ હોય નહીં એટલે આ આખી કિંમત જે છે ग्रेटर देन 0 ग्रेटर देन ऑर इक्वल टू 0 થાય તો નો કેવો થયો કે cos થીટા ગ્રેટર देन ऑर इक्वल टू 0 કારણ કે a ડોટ b જે છે કે અહીંયા આપણે ગ્રેટર देन ऑर इक्वल टू 0 છે અને a નું માન અને b નું માન તો કે ગ્રેટર देन 0 જ હોય તો આનો અર્થ એવો કે cos થીટા ગ્રેટર देन ऑर इक्वल टू 0 હવે અહીંયા જો આપણે ઓપ્શન માં જોશું કે cos થીટા ની કિંમત 0 અથવા 0 ની મોટી ક્યાં હોય તો કે જો અલગ અલગ ઓપ્શન આપ્યા છે એમાં થીટા 0 થી π/2 માં 0 અને π/2 નથી આવતા 0 એની વચ્ચેની કિંમત આવશે બીજો ઓપ્શન છે 0 થી π/2 એમાં 0 અને π/2 પણ આવશે ત્રીજો ઓપ્શન છે 0 થી π ચોથો ઓપ્શન છે 0 થી π પણ આવી જાય ઉપર આપણે ખ્યાલ છે કે cos જે છે cos θ પ્રમાણે પહેલા ચરણમાં ધન હોય અને ચોથા ચરણમાં ધન તો અહીંયા આપણે જોશું કે આ પહેલા ચરણની કિંમત છે પણ અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે એટલે આમાં 0 આવતો નથી આ ઓપ્શન ખોટો છે અહીંયા 0 થી π/2 અને 0 અને π/2 પણ આવે છે એટલે આ જે થીટા છે એની કિંમત આ ચારે ઓપ્શન પ્રમાણે જોતા 0 થી π/2 ઉપર ક્યાં છે કારણ કે 0 અને π/2 માં ગ્રેટર ધેન 0 છે થીટા cos થીટા જે છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો આ ધન થાય એટલે અહીંયા સાચો ઓપ્શન જે આ છે આ બંને માં તો બીજું ચરણ માં તો ઋણ હોય એટલે આ લાગુ નહીં પડે અને આ એટલા માટે લાગુ નહીં પડે કે આમાં 0 હોતો નથી એટલે સાચો જવાબ જે છે એ છે બી 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય 2 એટલે આ એમસીક્યુ છે હવે આખા કેસ માં તમારે બે ઉદાહરણ અમલમાં કરવાના છે ઉદાહરણ 33 અને 34 તો આ બે ઉદાહરણ જે છે નંબર પર કરવા છે આ આપણો એક 13મો અને 16મો એમસીક્યુ હવે આપણે આ ચેપ્ટર ની અંદર બે દાખલા અને બે કે ત્રણ એમસીક્યુ બાકી છે અને બાકી બે ત્રણ ઉદાહરણ છે તમારે હોમવર્ક પર કરવાના છે પછી આ ચેપ્ટર પૂર્ણ થશે એટલે બરાબર આપણે તૈયારી કરશું આ બે દાખલા અને સદી 10 ના દાખલા જે છે એ વ્યવસ્થિત કરશું
मैं धन्यवाद।